દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ અત્યારે મોર દેન 100 બિલિયન ડોલર્સનું તેમની ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે 100 અબજ ડોલર પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ. હા, એમના હાથમાં ભગવાને એવી સિદ્ધિ મૂકેલી છે, વેર એવર હી પુટ્સ હિઝ હેન્ડ ઇટ બીકમ્સ ગોલ્ડ. એ જ્યાં હાથ મૂકે ને બધું સોનું થઈ જાય છે. એમણે હમણાં 50 વર્ષ જીવનમાં લગ્ન જીવનના પૂરા થયા, એટલે એમની જે કંપની છે બર્કશાયર હેથવે, એ 63 કંપનીઝ છે, એમાં 63 CEOs દુનિયાના 63 સિટીઝમાં સરપ્રાઇઝ પાર્ટીઝ રાખી, એટલે એવરી વીકેન્ડ પાર્ટી, એક વર્ષ સુધી પાર્ટીઝ ચાલી. અને જે દેશમાં હોય એ દેશના પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ હાજર હોય. હા, કારણ કે વોરેન બફેટના 50th મેરેજ એનિવર્સરી છે. કન્ક્લુડિંગ પાર્ટી વોઝ ઇન લંડન. મોર દેન 20 હેડ્સ ઓફ સ્ટેટ્સ વેર પ્રેઝન્ટ. 20 દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપ્રમુખો ઓડિયન્સમાં હાજર હતા, અને વોરેન બફેટ અને એમના પત્ની સ્ટેજ ઉપર બેઠા હતા. સમજી શકાય ને આ પ્રસંગની ગરિમા કેટલી હશે, ઓડિયન્સ કેવું હશે. પ્રોસિડિંગ્સ વર ગોઈંગ ઓન એન્ડ સમબડી આસ્ક્ડ અ ક્વેશ્ચન, કે તમને વાંધો ન હોય તો એક પ્રશ્ન પૂછું. બફેટ કપિલને પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપ્પી 50 યર્સ ઓફ મેરીડ લાઈફ, 50 વર્ષનું સુખી લગ્ન જીવનની ચાવી, રહસ્ય શું છે. વોરેન બફેટ માઇક ઉપર આમ ઉત્તર આપવાની શરૂઆત કરી, પહેલાં એમના પત્નીએ માઇક ખેંચી લીધું કે આનો ઉત્તર હું આપીશ. વોરેન બફેટના ચહેરા ઉપર કોઈ કરચલી ફરકી નહીં, આંખ પણ ઊંચી ન થઈ, અને ચહેરો સ્માઇલમાં રહ્યો. એમાંથી લોકોને 50% ઉત્તર તો મળી ગયો કે બરોબર, આ સંબંધો 50 વર્ષ ચાલે. તમે ઘણું સમજી ગયા ને. ઘણા વખત પહેલા મેં એક વાત વાંચેલી રીડર્સ ડાયજેસ્ટમાં, એક કપલને 50 વર્ષ પૂરા થયા, પાર્ટી હતી, કોઈએ પૂછ્યું કે 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયાનું રહસ્ય શું, સુખમય. ત્યારે પેલા પતિએ જવાબ આપ્યો કે બધી અગત્યની ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને એના હું નિર્ણય લઉં, મારા પત્નીએ હા પાડી જ દેવાની, પૂછવાનું જ નહીં, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને, અતિ અગત્યની, અતિ અગત્યની, એ મારા પત્ની નિર્ણય, એ હું નિર્ણય લઉં. એટલે અતિ અગત્યના નિર્ણયો હું લઉં ને મારા પત્ની હા પાડી દે, અને ઓછા અગત્યના હોય એ મારા પત્ની નિર્ણય લે ને હું કહું હા. બધાને એમ થયું કે આવી રીતે તો 50 વર્ષ પૂરા થાય નહીં. એક ટ્રેક્ટરનું ટાયર હોય ને એક સ્કૂટરનું હોય, એમ આગળ વાહન જાય નહીં. એટલે કોઈક બુદ્ધિશાળી બેઠા હતા, એને કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ દેટ યુ ટેક એન્ડ યોર વાઇફ ફોલોઝ, એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ દેટ યુ ટેક વાઇફ ટેક્સ એન્ડ યુ ફોલો. તમે કહો તો ખરા કે જે ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્ની લે અને હું સિમ્પલી હા પાડી દઉં, એ કયું ઘર લેવું, કઈ ગાડી લેવી, છોકરાને કઈ સ્કૂલમાં મૂકવા, પિકનિક પર ક્યાં જવું, કોને કયા કપડાં ખરીદવા, શું પહેરવા, સગાવાલામાં ક્યાં કેવો સંબંધ કેટલો રાખવો, એ બધું મારા પત્ની નક્કી કરે અને હું હા પાડી દઉં. એટલે બધાને વધારે આશ્ચર્ય થયું, જો તમના બધાના ચહેરા ઉપર છે અત્યારે, કે આ ઓછા અગત્યના નિર્ણયો હોય, ઘર, ગાડી, કપડાં, પિકનિક, સંબંધો, સ્કૂલ, એડમિશન, તો આનાથી અગત્યના કયા નિર્ણયો હશે કે આ જેન્ટલમેન લે અને એના પત્ની હાજ પાડી દેવાની, કે કેન યુ લિસ્ટ આઉટ. એટલે પેલા જેન્ટલમેન કીધું હા. આનાથી વધારે અગત્યના નિર્ણયો કે અમેરિકા ઇરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં, એટલે હું કહું કે ના, એટલે મારા પત્ની કે બરોબર છે ચાપી લો. અગત્યના નિર્ણયો જે વિશ્વ ફલક ઉપર અસરકારક હોઈ શકે એ બધા હું લઉં અને મારા પત્ની હાજ પાડી દેવાની, અને ઓછા અગત્યના જે અમારા ઘરની 4 દિવાલોની વચ્ચે અસર ધરાવતા હોય એ મારા પત્ની લઈ લેને હું હા પાડી દઉં. તમે હશે એટલે આમાં બધાને પર્સન્ટેજ પ્રમાણે લાગવું તો પડતું હશે. વોરેન બફેટ કપલને જ્યારે પૂછ્યું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ, મિસિસ વોરેન બફેટે બહુ સરસ વાત કરી, બધાએ સાંભળવા જેવી છે. તો તમને જીવનમાં ક્યારેય સામાજિક અને કૌટુંબિક જીવનમાં સ્ટ્રેસ નહીં આવે. વ્યવસાયિક જીવનની વાત પતી ગઈ આપણે, હવે આવી આપણે આવીએ છીએ કૌટુંબિક જીવન અને સામાજિક જીવનમાંથી સ્ટ્રેસ ઉત્પન્ન ન થાય એની વાતો. વોરેન બફેટના વાઈફે કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ એવો દિવસ નથી જ્યારે સાંજે હું અને મારા પતિ વોરેન બફેટ અમારા કુટુંબ એટલે કે અમારા સંતાનો સાથે
જમવા ના બેઠા હોય. આ હું 100 અબજ ડોલર નો માણસ છે ને એની વાતો કરું છું. હા, તમારે ત્યાં 7000 રૂપિયામાં હીરા ઘસતો એની વાત નથી કરતો હું. આઈ એમ ટોકિંગ ઓફ 100 બિલિયન ડોલર પર્સન. શું વાત કરો છો? તો કે યસ. કે તો વોરેન બફેટ રોજ સાંજે કેટલા વાગે ઘરે આવી જાય? 6:30 વાગે. 6 વાગે એ ટેબલ ઉપર પેન ફેંકીને ઊભા થઈ જાય. અને કે કોઈ કસ્ટમર ક્લાયન્ટ ઊભા હોય તો તને કહી દે આપણે કાલે મળશું સવારે 9:30 વાગે. અને કસ્ટમર ના પાડે તો કે કંઈ વાંધો નહીં, તો પછી તમે બીજા પાસે જાઓ. આપણે તો પેલું શું આપણા ધંધાનો આખો દરિયો પી લેવો છે ને. જમીનનો ધંધો કરતો હોય કે સુરતની બધી જમીનનો મને ખ્યાલ હોવો જોઈએ, મરી જઈશ. હું રિયલ એસ્ટેટમાં છું ને, સુરતમાં કઈ જમીનનો કયો છો? તારી જે 5 જમીન છે તું શાંતિથી સંભાળ, એ ડેવલપ કર, નહીં તો રાત્રે ઊંઘે નહીં આવે. અહીંયા બધા એકબીજા સામે આંગળી ચીંધે છે જો. કોના પડીકા હીરાના કેટલા ફર્યા દિવસમાં, કોના ખિસ્સામાંથી નીકળ્યું, કોના ખિસ્સામાં કે બહુ લાંબી ચિંતા ના કર. આખો દરિયો નહીં પીવાય, તને તરસ લાગ્યો ત્યારે ખાલી એક જગ જ પીવાય, વધુમાં વધુ ડોલઈ નથી પીવાતી. તારા જે 2-5 પડીકા સાંજ પડ્યો હોય ને હીરાને, એટલો તું ધ્યાન રાખ, બાકી ગાંડો થઈ જઈશ. વોરેન બફેટે એટ 6 હી થ્રોઝ હિઝ પેન ઓન ધ ટેબલ, હી કમ્સ બેક હોમ. વોરેન બફેટને જ્યારે વચ્ચે જ પૂછ્યું કે રિયલી, ત્યારે વોરેન બફેટ બહુ સરસ બોલ્યા કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 10 હું ફેમિલી મેન છું. સી ધીસ ઇઝ બેલેન્સ. તો કોઈ દિવસ સ્ટ્રેસ નહીં આવે, તો આ સ્ટ્રેસ મેનેજ થશે. આ ટાઈમિંગ તમારે મેનેજ કરવા પડશે. વોરેન બફેટના પત્નીએ બીજી વાત કરી કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો બાકી નથી કે જ્યારે અમે અમારા સંતાનોને ભણાવવા માટે 1/2 કલાક સાથે બેઠા ના હોય. એ સંતાનો મોટા થયા પછી અમારા પૌત્ર અને પૌત્રીને પણ અમે જ ભણાવ્યા, અને આજે અમારા પરપૌત્ર નાના નાના બધા 1-2-3 વર્ષના છે, એટલે અમારે ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન એને પણ અમે જ ટ્યુશન આપીએ છીએ. આજે 70+ વર્ષની ઉંમર પછી પણ વોરેન બફેટ એના પત્ની એમના ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રનને રોજ સાંજે 1/2 કલાક ટ્યુશન જાતે આપે છે. અને તમે લોકો તમારા સંતાનોને કે તમારા પૌત્રને એ શું ભણે છે ટ્યુશન આપવાની વાત તો પછી એનો ખ્યાલ નથી રાખતા, અને ટ્યુશનના સાહેબો રાખી દો છો, એટલે તમને ટ્યુશન પોસાય છે અને વોરેન બફેટને નહોતું પોસાતું એમ ને. વોરેન બફેટને બિચારાને ટ્યુશનના પૈસા નહીં પોસાતા હોય એવું હશે ને. એને પૂછ્યું વાય કેમ? તો કે બાળકો નાના હોય ત્યારથી એની સાથે સમય કાઢ્યો હોય ને તો એ કૌટુંબિક ભાવના, આત્મીયતા થાય છે. ખાલી એને તમે ઇલેક્ટ્રોનિક રમકડું આપી દો એનાથી આત્મીયતા નથી થતી. યુ હેવ ટુ સ્પેન્ડ યોર ક્વોલિટી ટાઈમ એન્ડ યોર ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન, વિથ યોર ગ્રેન્ડ ચિલ્ડ્રન, વિથ યોર ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન. ઇફ યુ ડોન્ટ, ફેમિલી વેલ્યુઝ ડોન્ટ બ્લાઝુમ, કૌટુંબિક ભાવનાઓ બ્લાઝુમ થાય નહીં. ત્રીજી વાત કરી વોરેન બફેટના પત્નીએ, કીધું કે એક દિવસ પણ એવો નથી, સિવાય કે વોરેન બફેટ ઇન્ટરનેશનલ બહાર ટ્રાવેલ કરતા હોય ત્યારે, કે રોજ સાંજે જમ્યા પછી હું ને મારા પતિ વોરેન બફેટ 1/2 કલાક સાથે ચાલવા ન ગયા હોય ગાર્ડનમાં, એવું મને કોઈ દિવસ યાદ નથી. હવે આ 3 પ્રશ્ન મારે તમને બધાને પૂછવાના, કે રોજ 1/2 કલાક સંતાનો સાથે રાત્રે બેસો છો, રોજ રાત્રે કુટુંબના બધા સભ્યો સાથે જમો છો, અને ત્રીજો રોજ રાત્રે તમે પતિ પત્ની જેને 50-60-70 વર્ષ સાથે રહેવાનું છે તો 1/2 કલાક એકબીજાને સમય આપીને કંઈ ચાલવા ગયા હોય, બેઠા હોય, એક પણ આંગળી ઊંચી નથી, ક્યાંથી હોય? આપણે બધાને અબજોપતિ બની જવું છે. હું બહુ કામ કરીશ ને બહુ મોટો ધંધો વિકસાવીશ ને એટલે અબજોપતિ થઈ જઈશ. જીવનમાં ખાલી પૈસાનો આનંદ નથી, દેર આર મેની અધર જોયઝ ઇન લાઈફ. You don't miss out. એ તમને મોટી ઉંમરે ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે. એટલે આ બેલેન્સ કરવું પડે. વોરેન બફેટ આ બેલેન્સ કર્યો એ મૂરખ, અને આપણે રાત દિવસ ધંધાનો વિચાર કરીએ છીએ એ આપણે ડાયા. વોરેન બફેટના પત્નીએ કીધું કે સાંજે 6 વાગે એટલે વોરેન બફેટ એમનો મોબાઈલ ઓફ કરી દે છે. આ તો બહુ જ અઘરું છે.
છ વાગ્યા પછી એને કંઈ કામ નહીં રહેતું એમ ને. અગેન તમને યાદ કરાવું છું, હું જે વ્યક્તિની વાત કરું છું એ 100 અબજ ડોલરનો માણસ છે. હા, હિઝ પર્સનલ વેલ્થ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 130 કન્ટ્રીઝ ઇન્ડિવિજ્યુઅલી. દુનિયાના 130 દેશોના વ્યક્તિગત જીડીપી કરતાં આ માણસ મોટો છે. એટલે દુનિયાના 130 દેશમાંથી કોઈ પણ દેશને ઊભો ઊભો ખરીદી લેવો હોય ને એટલી આ માણસમાં તાકાત છે. ઇન શોર્ટ હું એની વાત કરું છું. એરા બધા પૈસા લઈને સુરતમાં ઇન્વેસ્ટ કરે ને તો આખા સુરતને પૃથ્વીની જેમ ફેરવી નાખે. તંત્ર અડધું સુરત બેઠું ને બેઠું ખરીદી લે એવી તાકાત છે એની. એ માણસની આ વાત ચાલે છે. હા, તો મેં તમને એક વ્યક્તિની વાત કરી, આવી 50 વ્યક્તિઓની વાતો મને ખબર છે. દે હેવ અન્ડરસ્ટુડ લાઈફ, જીવન શું છે ને સમજ્યા છે. એટલે વોરેન બફેટને ક્યારેય ટેન્શન નથી. અને આપણે 6 વાગ્યા પછી મોબાઈલ ચાલુ રાખીએ છીએ, 6 વાગ્યા નહીં, રાત્રે 11 વાગે, રાત્રે 11:30 વાગે, 12:15 વાગે સુતી વખતે પણ પાછો મોબાઈલ જોઈએ, કોઈનો વોટ્સઅપ છે, કોઈનો એસએમએસ છે. તે રાત્રે 11 વાગ્યા સુધી તું મોબાઈલ ચાલુ રાખે છે એટલે તું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાંથી કોઈ ફોનની અપેક્ષા રાખશ? તને એમ કે તને 2G વિશે ને સ્પેક્ટ્રમ વિશે ને કોલ સ્કેમ વિશે બહુ ખબર છે એટલે કોઈક દિવસ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી માટે તમને પીએમઓમાંથી ઇન્વિટેશન આપે એમ તમે માનો છો? આ તો કદાચ નરેન્દ્રભાઈને તમારી તાત્કાલિક જરૂર પડી એવું તમે માનો છો? ભાઈ તમારી જરૂર કોઈ નથી. આજે ખાલી આ સેમિનાર પતે પછી ટ્રાય તો કરજો, બંધ નહીં, સાયલન્ટ ઉપર રાખજો ને ફોન આવે તો જોજો. ઇમરજન્સી હોય ને, જન્મ મરણનો ખેલ હોય ને તો ફોન ઉપાડજો, બાકી રિંગ જવા દેજો, ભલે મિસ કોલમાં જાય. તમે જુઓ તો ખરા, કાલ સવારે ભારતના પ્રધાનમંત્રી કે ભારતના રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ કે મુખ્યમંત્રી કે કોઈ મિનિસ્ટર કે કોઈ મોટી વ્યક્તિ તમારી પરવાનગી વગર, તમને જણાવ્યા વગર રાજીનામું આપે છે કે નહીં? તમને એમ છે કે કદાચ એ લોકોને કંઈક મોટો નિર્ણય લેવો અને મારી જરૂર પડી એટલે હું 12 વાગે ફોન ચાલુ રાખું છું? આપણા જેવા ભારતમાં 125 કરોડ છે. આપણે કોઈએ કેફ રાખવાની અમારે કે તમારે જરૂર નથી કે મારા વગર છે ને. સ્વામી મારે તો ફોન ચાલુ જ રાખવો, પણ મારા વગર આ તંત્ર અટકે. બધા ઘણા આવા શબ્દ બોલે છે, મારા વગર આ તંત્ર અટકે. એકચ્યુઅલી તારા વગર વધારે સારું ચાલશે, ટ્રાય કર, બોલ.